અરવલ્લીના ડામોરના મુવાડા ગામે ચોપેડા ફળિયાના વિદ્યાર્થીઓને ડિટેન્શનમાં પાણી વાગુ ઓવરંગી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. માલપુર તાલુકાનું ડામોરના મુવાડા ગામનું પેટાપરું ચોપેરા ફર્યું કહેવાય છે. આ પેટાપરાના 50 થી 60 વિદ્યાર્થીઓને દરરોજ મુરલી અને ડામોરના મુવાડા અભ્યાસ માટે જવું પડે છે. રસ્તામાં વાંગો આવે છે. આ વાંગા પર પુલિયું કે નારું કે ડીપ ના હોવાના કારણે વિદ્યાર્થીઓને ઢીંચણસમા પાણીમાં થઈને જીવના જોખમે પસાર થવું પડે છે. ચોમાસામાં ઘણી વખત વાંગો બે કાંઠે થવાથી એક જગ્યાથી બીજે જગ્યાએ જઈ શકાતું નથી, જેથી ઘણી વખત ગામના વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રહેવું પડે છે. ત્યારે વિદ્યાર્થીઓની ચાપેરા ફરિયા પાસે વાંગા પર કુડલી બનાવવાની માંગ છે. ડામોરના મુવાડા ગામના પેટાપરામાં વાંગાપરા પર પુલ ન હોવાના કારણે ગામના નાગરિકોને પોતાના કામકાજ અર્થે જઈ શકાતું નથી. ગામમાં કોઈ બીમાર હોય તો 108 પણ ચોમાસામાં ગામમાં આવી શકતી નથી. ઘણીવાર ચોમાસાના સમયસરમાં બીમાર માણસોનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી ગ્રામજનોની પણ વાંગા પર પુલ બનાવવાની માંગ છે. ગામના સરપંચે પણ તંત્રમાં અનેક વખત રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી પણ હરતું નથી. સરપંચે પણ પુલ બનાવવાની માંગણી કરી છે. નમન પંડ્યા, ZSTV, માલપુર. હું ડામોરાન સાહેબ અર્જુનભાઈ, ડામોરના મોહાળા ચોપેરા ફળીની રહેવાસી છું. હું કોલેજમાં પહેલા વર્ષમાં છું. અમારે આગું આવે છે, 30-60 જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ શકતા નથી, તેમજ નાના 1 થી 8 છોકરા પણ નથી જઈ શકતા. તે માટે અમારી વિનંતી છે કે અહીં પુલ બનાવી આપવા.